during a year class, we say account, chapter 10 video, and then apply. હિન્દીની આમ તો જોઈ ગયા, પાછળ વ્યાકરણ હોય છે, આવા સૂત્રો છે આપણને કે હેતાંશે રૂપિયા 60,000 માર બે માસની 60 પર હિરેનને 1/6 સોના રોજ વેચી. 2/6 સોના રોજ હેતાંશે હિરેન પર જે રકમની બે માસની હતી મંડી લખી, જે હિરેન સ્વીકારીને પરત કરી. 5મી તારીખે હિરેને મૂડીના નાણાં ચૂકવી આપ્યા. બંને પક્ષકારોને ચોપે ચૂકવી આપવા. એનો મતલબ હુંડીની નિકાલની આ પહેલી રીત છે. તો એની અમે લખવાની, તો અહીંયા આગળ લખનાર કોણ છે અને સ્વીકારનાર કોણ છે? તો આ લખનારો ચોપડો છે અને અહીંયા સ્વીકારનાર જેને માલ વેચ્યો છે તે બને છે લખનાર. તો હેતાંશે બે માલ બે માસે 7 પર જેમને વેચ્યો છે, તો હેતાંશ એ લખનાર છે. તો અહીંયા આગળ પહેલાં આપણે હેતાંશના ચોપડે આ મુજબ હેતાંશનો ચોપડો તૈયાર કરીશું. આપણે જો વિદ્યાર્થીઓ હેતાંશના ચોપડામાં આમ આ લગ્નાર છે અને કોને માલ વેચ્યો છે? હિરેનને. તો હિરેનના ચોપડામાં સ્વીકારનાર લખનાર આ વેપારી આ ગ્રાહક છે, બરોબર? હવે જોયેલું લાંબુ ફોર્મેટ એ તમને ખબર છે, બરોબર? હવે હેતાંશે માલ વેચ્યો છે, હેતાંશને માલ એને માલ વેચ્યો છે. તો પહેલાં આપણે માલ વેચાણ નોંધ કરીશું. આપણે શું કરીશું? તારીખ કઈ છે? 1/6/16. તો અહીંયા લખવાનું 1/6/16. કોને વેચે છે? હિરેન. હિરેનને માલ વેચ્યો તેની નોંધ કરી આપણે, બરોબર? પહેલી બાજુ હિરેન માલ ખરીદે છે એ તારીખે, તો તેની નોંધ કરવાની આપણે. એ માલ ખરીદે છે તો ત્યાં આગળ ખરીદી નોંધ થાય. ત્યાં વેચાણ કરી અને અહીંયા આગળ ખરીદી નોંધ કરી. જો લો એકવાર ધ્યાનથી, બરોબર? ખ્યાલ આવી ગયો, બરોબર?
હવે બે છના રોજ હેતાંશે હિરેન પર જરૂર કમ બે માસની ઊંડી લખી જે હિરેન સ્વીકારીને પરત કરી ગયો. તો બે છના રોજ ઊંડી લખાય છે તો તે તારીખમાં અમે સોંપી હેતાંશે ઊંડી લખી છે અને હિરેને સ્વીકારીને પરત કરી. તો હેતાંશ માટે કઈ ઊંડી લેણી હતી બરોબર, તે જ રકમ છે. અત્યારે તો આપણે કંઈ છે નહીં. તો અહીંયા શું થશે, એની હુંડી ખાતી ઉધાર આપણે પણ છે ટી લે સ્વીકારીને હીરેને સ્વીકારીને પરત કરી છે એના. હવે આ બાજુ જ્યારે હીરે ઊંડી સ્વીકારીને પરત કરી છે તો તેના ચોપડાના મન એની આની પાસે હીરે ઊંડી આવતી હતી. લગ્ન માટે તેને ઊંડી બને છે, સ્વીકારવા માટે તે દેવી ઊંડી બને છે. તો અહીંયા કેસ તારીખે દેવી ઊંડી જાય છે, જાય છે તો જેમાં કોની પાસે જાય છે, હેતાંશ પાસે. ખરીદીની નોંધ, વેચાણની નોંધ, ત્યાં ખરીદી નોંધ, અહીંયા ગયેલી હુંડી મળે છે તેની નોંધ, અહીંયા દેવી હુંડી જાય છે તેની નોંધ બરોબર. તો હવે મહત્વની વસ્તુ પાક્યા તારીખ. તો પાક્યા તારીખ આવે ત્યારે શું નોંધ થશે અને પાક્યા તારીખ કેવી રીતે કરવી, તો બે માસની મુદત છે, બે માસની. તો વિદ્યાર્થીઓ લખ્યા તારીખ કઈ છે, બે છ થી કરવાની બરોબર, આ વિચારે નહીં બે છ બરોબર. એક ખાસ અહીંયા આગળ Thank you.
અહીંયા આગળ હવે આપણે પાછા તરીકે તો લખ્યા તરીકે એટલી બે તરીકે બે તારીખ લખ્યા તારીખ હતી અને આપણે કેટલા મદદ કીધી છે બે માસની સાત બે માસ તો વિદ્યાર્થીઓ તમે અહીંયા જ્યારે લખ્યા તારીખ બે હોય બરોબર લખ્યા તારીખ અને બે માસની મુદત હોય તો છ ની અંદર બે ઉમેરી દેવાની જેટલી મુદત હોય હતી તો છ ને બે ત્રીજું સુધી આઠ અને ત્રણ દિવસ છૂટતા ઉમેરી દેવાના તો બે તારીખ લખ્યા તારીખ હતી તો એમાં ત્રણ દિવસ છૂટના ઉમેરી તો અહીંયા આગળ પાંચ ના સુધી બને છે આખ્યા તારીખ ખ્યાલ આવ્યો કે છો તો હવે પાક્યા તારીખે આપણે નોંધ કરીશું શું નોંધ થશે તે તો પાક્યા તારીખ એ છે પાંચ આઠ સોળ પાંચ આઠ સોળના રોજ હવે એ દિવસે આપણે શું નોંધ કરીશું તે જોઈએ પાંચ આઠ સોળ અહીંયા આગળ વેદાંશ એ દિવસે હિરણની સમક્ષ એ ઊંડી રજૂ કરે છે એટલે તેને નાણાં મળે છે હિરણ પાસે નાણાં આવે છે બરોબર નાણાં ચૂકવી આપે તો તે વખતે બેંક કે રોકડ ખાતે ઉધાર આપણે લખી શકાશે જાય છે તો તે નેને ઉડી થાય બરોબર અહીંયા આગળ એ રકમ સમય છે બાજી તેની નોંધ કરી આપણે હવે આ બાજુ નાણા ચૂકવે છે તો તેની નોંધ કરીશું એ પાછા તરીકે બીજી હશે તેની પાસે શું થશે તો તેની પાસે હુંડી આવશે તેની પાસે હુંડી આવશે અને તેની સામે તે નાણાં ચૂકવે છે તો તેને નોંધ થશે બરોબર તો અહીં આગળ એટલે હિરણ પાસે હુંડી આવશે બરોબર એટલે એની પાસે દેવી હુંડી ખાતે ઉધાર અને નાણાં ચૂકવશે એટલે રોકડ જાય છે
અહીં હિરેને નાણા ચૂકવ્યા તેમ હિરે નાણા મળ્યા તેમ આગળ હવે આનું ટોટલ કરવાનું આપણે તો આવી રીતે આપણે મૂડીની નોંધો કરવાની છે. ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કોણ લખનાર છે કોણ સ્વીકારનાર છે. જોઈ લો વિદ્યાર્થીઓ બરોબર, આજે આગળ રાખીએ છીએ. આજનું તમારું હોમવર્ક છે ઉપર. આ જે તમારો હોમવર્ક છે પેજ નંબર 83ની આમદન તૈયાર કરે બરાબર. તો જોયો આ તબીબની અંદર આપણે ડેટા નંબર 2 કરીશું. 2ની અંદર પહેલી બીજી નોંધ તમે તૈયાર કરશો, હું ત્રીજી નોંધ કરાવીશ તમને બરાબર. યાદ રાખજો હોમવર્કમાં દાખલા નંબર 2 બીજી નોંધ છે જે તમારે લખવાની છે, ત્રીજી નોંધ હું લખાઈશ તમને બરોબર. ખરીદી વેચાણની અને લેણી ઊંડી દેવી નોંધની નોંધ, એ સ્વીકારની નોંધ અને ઊંડી મોકલવાની નોંધ, એ આટલું હોમવર્ક. દાખલા નંબર 2ની ત્રીજી આમ નોંધ હું લખાવીશ, ત્રીજી અને દાખલા નંબર 3 હું કરાવીશ બરોબર. આજે તમારું હોમવર્ક આટલું. ખાસ 1 નંબર 83ની આમ નોંધો તૈયાર કરજો.